हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग, वेलकम टू फन एंड लर्न स्कूल। केम छो बधा, मजामां छो ने? तो आज आपणे धोरण 3 मां पाठ 13 स्मार्ट चार्ट एमां भाग 3 जे आपणी आइडलनी नोटबुक छे ने एनुं सोल्यूशन जोवानुं छे। तो बधा पोतानी आइडलनी नोटबुक खोलो, एमां आज आपणे जोईशुं धोरण 3 मां स्मार्ट चार्ट भाग 3 पाठ 13 स्मार्ट चार्ट। माहितीની સમજ મેળવી લઈશું પહેલા કે નીચે કેટલાક આકારો દોરી લે છે, કયો આકાર કેટલી વખત છે તે ગણીને કોષ્ટકમાં લખો। તો આમાં ત્રિકોણ કેટલા 9 આપેલા છે, ગોળ 5 છે, 1 2 3 4 5 છે ને, ચોરસ કેટલા 7 અને લંબચોરસ 5 આપેલા છે। તો હવે એના આધારે આપણે થોડા પ્રશ્નો જોઈએ કે કયા આકારની સંખ્યા સૌથી વધારે છે, તો ત્રિકોણની। કયા આકારની સંખ્યા સૌથી ઓછી, ગોળ અને લંબચોરસ। ત્રિકોણની સંખ્યા ગોળની સંખ્યા કરતાં કેટલી વધારે, તો બાદ કરો 4 વધારે થશે। લંબચોરસ એ ચોરસ કરતાં કેટલા ઓછા છે, 2 ઓછા। ને ત્રિકોણ અને ચોરસની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય છે, 2। કયા બે આકારોની સંખ્યા સરખી છે, તો જુઓ કયા બે આકારોની સંખ્યા ગોળ અને લંબચોરસની 5 5 એ સરખી છે। એક વર્ગના 60 બાળકોને નાસ્તામાં સૌથી વધુ શું ભાવે છે તેની માહિતી મેળવવામાં આવી, જે નીચેના કોષ્ટકમાં દર્શાવી છે, તે પરથી માન્યા મુજબ જવાબ આપો। તો જુઓ અહીંયા ઢોસા 10 બાળકોને, સેન્ડવિચ 12 ને, પિત્ઝા 22 ને, હાંડવો 3 ને, ઢોકળા 7 ને અને થેપલા 6 બાળકોને ભાવે છે। તો ઢોકળા કેટલા બાળકોને ભાવે છે, તો ઢોકળા 7 બાળકને। તો પિત્ઝા કેને 22 બાળકોને ભાવે છે, થેપલા ભાવતા હોય તેની કરતાં ઢોસા ભાવતા હોય તેવા બાળકોની સંખ્યા વધારે છે કે ઓછી અને કેટલી છે, તો થેપલા કરતાં ઢોસા ભાવતા હોય તેવા 4 બાળકોની સંખ્યા વધારે છે। કેટલા બાળકોને હાંડવો ભાવે છે, તો 3 બાળકોને હાંડવો ભાવે છે। એના પછી સેન્ડવિચ ભાવતી હોય તેવી બાળકોની સંખ્યા પિત્ઝા ભાવતા હોય તેવા બાળકોની સંખ્યા કરતાં વધારે છે કે ઓછા, તો સેન્ડવિચ ભાવતી હોય તેવા બાળકોની સંખ્યા પિત્ઝા ભાવતા હોય ને તેવા બાળકો કરતાં 10 જેટલી ઓછી છે, મતલબ કે પિત્ઝા વધુ માણસને ભાવે છે। કુલ બાળકોની સંખ્યા કેટલી, તો બધાનો સરવાળો કરીશું તો 60 બાળક થશે। કુલ બાળકોમાં કેટલા બાળકોને થેપલા ભાવતા હતા, તો 6 બાળકોને થેપલા ભાવતા હતા। હાંડવો ભાવતા હોય અને હાંડવો ભાવતો હોય, ઢોકળા ભાવતા હોય અને હાંડવો ભાવતો હોય તેવા કુલ બાળકો, તો બંનેનો સરવાળો કરીશું તો 10 બાળકો થશે। હવે અહીંયા ઉદાહરણ મુજબ આપેલ સંખ્યાનો ટેલિગ્રામ બનાવવાનો છે, એટલે આવૃત્તિ ચિહ્ન આપણે જે મૂકતા હતા ને, તો અહીંયા 8 છે, તો આવી રીતના 1 2 3 4 થશે, તો 5મું આપણે આડું લીધું, 5 2 6 7 8। આવી રીતે તમે જુઓ અહીંયા જે સંખ્યા આપી છે ને એનો ટેલિગ્રામ એટલે કે આવૃત્તિ ચિહ્ન બનાવવાના છે। તમને આવૃત્તિ ચિહ્ન બનાવતા આવડે છે ને, તો બસ એવી રીતે આવૃત્તિ ચિહ્ન બનાવવાના, અને એના પછી અહીંયા શું આપ્યું એ ટેલિમાર્ક એટલે કે આવૃત્તિ ચિહ્ન આપેલા છે, એને આપણે સંખ્યા લખવાની, આવું 1 થઈ જાય એનો મતલબ 5, પછી એની ઉપરની સંખ્યા ગણી દેવાની, તો 5 ને 6, અહીંયા 5 10 ને 15, કેવું ઇઝી છે। એ પ્રશ્ન 1 અને 2ની માહિતી માટે ટેલિમાર્ક બનાવો, તો જુઓ ત્રિકોણના આપણે ઢોસાવાળો જે પાઠ જોયો, પ્રશ્ન જોયો હતા ને એમાં, તો ત્રિકોણ કેટલા હતા, 5 6 7 અને 9, તો 5મું આવું અને ઉપર 4 કરી દીધા, ગોળ 5 જણને, તો 5ની આવરી આવૃત્તિ ચિહ્ન કરીશું, હાંડવો 3ને ભાવતો તો 3 ઊભી લીટી જ કરીશું, થેપલા 6 બાળકોને, તો 5નું આવું ને 1 લીટી। આવી રીતે આપણે જુદી જુદી આવૃત્તિ ચિહ્ન એટલે કે ટેલિમાર્ક બનાવી શકીએ છીએ। ચાર્ટ સાથે સ્માર્ટ બનો, જો અહીંયા કેટલાક કેરી, તળબૂચ, કેળું આપેલું છે સફરજન, તો અહીંયા આ માહિતીનો ઉપયોગ કરી કેટલી વસ્તુ કેટલી છે દર્શાવીને માહિતીનો ઉપયોગ કરીને આપણે દોરવાનું છે। તો કેળા કેટલા આપેલા છે ગણવાના, તો 8 કેળાની મનપસંદ કેટલા, 8 બાળકોને બહુ ભાવે છે કેળા, તો આપણે 8 ટેલિમાર્ક દોર્યા। સફરજન કેટલા બાળકોને ભાવ્યા,
છ, તો આપણે છ ટેલી માર્ક દોર્યા. તરબૂચ 10, કેરી 20 અને ચીકુ 6 બાળકોને ભાવ્યા. તો એ પ્રમાણે આપણે અહીંયા શું એના ટેલી માર્ક દોરી દીધા. હવે ટેલી માર્ક દોર્યા પછી આપણે એનું શું બનાવવું પડે, ચાર્ટ બનાવ્યો. તો અહીંયા જુઓ બાળકોની સંખ્યા લખી, 0, 2, 2, 2 ગાળીને ઉપર સંખ્યા લખી. અહીંયા એમને ભાવતા ફળ લખ્યા. ધારો કે કેળા 8ને ભાવતા હોય તો 8 આગળ આવે ને ત્યાં સુધી આવી ઊભી લીટીની આવૃત્તિ ચિહ્ન બનાવી દીધું. આમ આપણું આલેખ એટલે કે સ્માર્ટ ચાર્ટ આપણો તૈયાર થઈ જાય છે. તો મિત્રો, તમને સ્માર્ટ ચાર્ટ બનાવતા આવડી ગયું ને? બસ આ સ્માર્ટ ચાર્ટ એકદમ ઇઝી છે. તો તમે ઘરે આ સ્માર્ટ ચાર્ટ બનાવવાનો પ્રયત્ન કરજો. કાલના ભાગમાં આપણે આગળનું વધારાનું જોઈશું. બાય બાય બાળમિત્રો.